સ્પેસ એટલે કે અંતરિક્ષ. અંતરિક્ષમાં આવેલું છે ધ સોલર સિસ્ટમ, કે જ્યાં બહુ બધા ગ્રહો આવેલા છે. ખાસા વર્ષો પહેલા એક રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વીથી દૂર મંગળ ગ્રહ ઉપર મોકલવામાં આવ્યું હતું. હવે તમને થશે કે આ બધી વાતો હું તમને કેમ કહું છું. જાણવા જેવી વાતે છે કે તમને જ્યાં મોટો ઘોડો દેખાઈ રહ્યો છે, યસ, આવી જ નાનપણમાં આપણે લખોટી બી રમ્યા છીએ. હવે તમને બતાડીએ છીએ નાની પિંચુડી અને એની બાજુમાં જે મોટો લખોટો છે જેના ઉપર આપણે રહીએ છીએ, પૃથ્વી. યસ, પૃથ્વી ઉપર એશિયા, એશિયામાં ઇન્ડિયા, ઇન્ડિયામાં ગુજરાત, અને ગુજરાતમાં આવેલું છે અમદાવાદ, કે જ્યાં થાય છે ચાઇના દોરીની સ્મગલિંગ. હવે આ ચાઇના દોરીની હેરફેરનું કામ સોસાયટીના સેક્રેટરીએ દેવર્ષને સોંપેલું છે. પતંગ ચગાવવો કે મોટી વાત નથી, પણ ચાઇના દોરી ઉપર ચગાવવા માટે સૌથી પહેલાં ચાઇના દોરી ઘર સુધી પહોંચાડવી એ મોટી વાત છે. એના માટે દેવર્ષ સોસાયટીના 20 ઘર, એક સિક્યુરિટી ગાર્ડ, એના પપ્પા, એક એના મમ્મી અને સોસાયટીના નાના છોકરાઓથી બચીને જેને જોઈએ એને ચાઇના દોરી પહોંચાડે છે. કઈ વાંધો નહી, આમ બી સેક્રેટરીએ વાત તો કરેલી જ છે, એને આપણે માલ વેચશું ને એમાંથી જે 25% નફો થશે એ આપણને આપશે. જોઈએ છે આગળ શું થાય. ભાઈ પેલો મંગેશ છે ને, આગળ ચાઇના દોરી 100 રૂપિયામાં વેચે છે અને આપણને 25માં આપે છે. મને લાગ્યું જ યાર, એના ઉપર શક તો મને હતો જ, એમને મેણે અત્યારે ફિરકીની આટલી બધી ફેક્ટરીઓ ખરીદી. મારે કંઈક તો કરવું પડશે. એક કામ કર, તું એને વાત કર કે ભાવ વધારે. ના યાર, મારી તો પટે છે, એ તો સાલો મારે છે પટ્ટે ને પટ્ટે. કંઈ નહીં, હવે હું જ ડાયરેક્ટ સુરત હું જ ડીલ કરીશ. ભાઈ ઝુકેગા નહીં. સાઉથ ઇન્ડિયન બે ચાઇના દોરીનો માલ સોસાયટીમાં કોઈ બી ઘરમાં આપ્યા પહેલા મંગેશને બતાવવો પડે છે, કારણ કે મંગેશને આનો મેઇન સિન્ડિકેટ બનાવ્યો છે. સેનો? દોરીની હેરાફેરીનો. સાઉથ ઇન્ડિયન બે આ છે એનો સાળો રીપેસ, જે આખો દિવસ પોલો ખાખા કરે અને મંગેશના બધા કામ કરે, જેમ કે પતંગ ફાડવા. ઉજુગુ સાહેબ, પતંગ ફાડ નાખું. શું પતંગ ફાડવી છે? હલો, દેવર્ષ આવો, બેસો બેસો.
અરે યાર, મારી પતંગ છે ને તમારા ધાબે પડી છે, પ્લીઝ એને ફાડતા નહીં યાર, એક જ છે યાર. અરે યાર, તારી તો પતંગ મેં 5 મિનિટ પહેલા જ ફાડ નાખી યાર. હે, 5 મિનિટ મોડો તે ફોન કરે બોલ મને, બાકી તારી પતંગ બચી જાય યાર. મારે બી પતંગ નો ભાવ 50 તો જોઈશે. અહિયાં આવે એ પેલા મેં વિચાર્યું તમને 30 કહીશ, પણ આટલો બધો રિસ્ક છે એટલે 50 કીધું. તમે 50 આપશો કે નહીં આપો તમે વિચારી લેજો, મને ફોન કરી દેજો, નહીં તો હું ડાયરેક્ટ સુરત વિજયભાઈને માલ વેચીશ 100 રૂપિયામાં. પુષ્પા, પુષ્પરાજ મેં ઝુકેગા નહીં. સુકુ સાહેબ, અને બધા પતંગ ફાડ નાખું? એ અહીંયા હતો ત્યારે તો તારી જીબડી ખુલી નહીં, ગયા પછી કે બધા પતંગ ફાડ નાખું. પણ ત્યારે તો સાહેબ મને 440 વોલ્ટ નો ઝટકો લાગી ગયો હતો. બસ તારથી ડબલ વોલ્ટ નો ઝટકો મને લાગ્યો. ફોન આપજો ને, વાત કરવી છે. વિજયભાઈ, અમદાવાદ થી દેવર્ષ બોલું. હવેથી માલ હું ડાયરેક્ટ તમને વેચીશ. યસ, 100 રૂપિયા કોડી અને ચાઇના દોરી. આપણે મંગેશભાઈ જોડે ધંધો નથી કરતો, ડન છે. પુષ્પા, પુષ્પરાજ મેં ઝુકેગા નહીં. સાંભળ, મારા સાળાનો પતંગ તારી જોડે છે, એ પતંગ તું ફાડતો નહીં. તમે મોડું કરી નાખ્યું યાર, હમણાં 5 મિનિટ પહેલાં જ એનો પતંગ ફાડ નાખ્યો. જી સાહેબ, સાંભળ્યો ને અવાજ? 5 મિનિટ પહેલાં તે હમણાં જ ફાડ્યો, મેં અવાજ સાંભળ્યો. મુન્ના ઝુંડ મેં તો સુઅર આતે હૈ, શેર અકેલા હી આતા હૈ. હવે આ છે બધાનો બાપ, એટલે કે સોસાયટીનો સેક્રેટરી. આની મંજૂરી વગર અમદાવાદમાં ક્યાંય બી ચાઇના દોરી સ્મગલિંગ ના થઈ શકે. મગજમારી થઈ જાય તમારા બંને વચ્ચે, જે બી હોય ને આજે ને આજે ક્લિયર કર દો, નહીતર તમે બંને ને મજા નહીં આવે. હો, શું મગજમારી છે એમ કહો છો? આ શું છે લા, કેટલા કોડી વેચ્યા તે? 1000 રૂપિયા. એક કોડી મેં 100 રૂપિયા વેચી, અને પૂછો હવે એ કેટલા વેચે છે? ખવડાવીને તો બી આટલો પ્રોફિટ રહે છે. તમે મને ચાન્સ આપો, જો પછી બધા નોટે નોટ કરી નાખું છું, ઉતરાયણ તો આપડા ત્યાં જ થશે, પતંગ નહીં. તમે ચાન્સ આપીને જુઓ,
બધે આપણા જ પતંગની મોનોપોલી કરી નાખીશ, કોઈ બીજે નહીં જાય, કોઈ પતંગ બીજેથી નહીં લે, દોરી બી બીજેથી નહીં લે, બધે આપણું જ રાત ચાલશે, આપણું જ નામ હશે. એક ચાનસ આપીને તો જુઓ. તો ચલો ભાઈ, નક્કી થઈ ગયું છે, આજથી બધો કારોબાર પતંગ ને દોરીનો દેવર્ષભાઈ સંભાળશે. અને કહી દો તો મારા તૂટેલા પતંગ પાછા આપી દે, એટલે હું શાંતો કરીને ફરીથી ચગાવી શકું. અને આનો હિસાબ કરી લે ને, પતંગ આપી દે પાછા. બેક ખજૂર, તું જેની ઉપર બેઠો છે ને ત્યાં નીચે તારા ફાટેલા પતંગ પડી આવજો. નવા નવા આવ્યા છો યાર અમારે ત્યાં? હાલો, મહિનાના રૂપિયા. અમારી ગાડીમાં જ્યારે ચાઇના દોરીને પતંગ જાય ને, ત્યારે વચ્ચે રોકવાના ઊભા રહેતા. ખૂટે છે, કાંઈક તો ખૂટે છે. મારી ગણતરી સાહેબ કોદાળો ખોટી ના હોય. બધું આવી ગયું. શું કીધું? મારી ગણતરી ખોટી ના હોય. એની પહેલાં શું બોલ્યો? સાહેબ મારી ગણતરી ખોટી ના. સાહેબ આ ખૂટતું હતું. તને ખબર છે કોઈ વસ્તુ શેનાથી ઓળખાઈશ? બ્રાન્ડ, નામથી. અને તારી ચાઇના દોરી ઉપર કાંઈ નામ નથી. નામ નથી? નામ તમે વાંચ્યું નથી, બાકી નામ છે. એનું નામ છે સુરજ ભંડા. અલે 500 જઈને હકણા કપડાં પહેરીને આવજે.